વડગામ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ચાલુ દિવસે પણ તલાટીઓ ગેરહાજર. સુવા બાબતે તાલુકા વિકાસ અધિકારી આવા ગેરજવાબદાર તલાટીઓ સામે પગલાં ભરશે. વડગામ તાલુકાના ગામડાઓમાં અરજદારો માટે તલાટી કમ મંત્રીની પોસ્ટ મૂકવામાં આવી છે, જેના કારણે ગામડાઓના લોકોને પોતાના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન આવે એ માટે તલાટીનું નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણા બધા તલાટીઓ મન ફાવે એમ નોકરી આવતા હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું હતું, જેને લઈ આજરોજ મીડિયાની ટીમ દ્વારા વડગામ તાલુકાના 13 ગ્રામ પંચાયતની મુલાકાત લેતા લગભગ તલાટીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જો કે મહત્વની વાત તો એ છે કે સરકાર પૂરતો પગાર આપતી હોવા છતાં આવા તલાટીઓ ચાલુ દિવસે પોતાના અંગત કામ માટે મન ફાવે તેમ આવતા જતા હોય છે. આવા તલાટીઓને કારણે અરજદારોને ધરમ ધક્કા ખાવા પડતા હોય છે, જેમાં આજ રોજ છાપી ગામના તલાટી અને બનાસકાંઠા તલાટી એસોસિએશનના પ્રમુખ મહેશ દેર તથા વરસદા ગામના તલાટી મનીષાબેન ચોરસિયા, ફતેગઢ અને કોટડી ગામના તલાટી વર્ષાબેન, વેસા ગામના તલાટી જયેશભાઈ, બાવલચુડી ગામના તલાટી નાઝમીનબેન, છનિયાણા ગામના તલાટી કેતુબેન ચૌધરી, નાની અને મોટી ગીડાસણના તલાટી રેણુકાબેન ચૌધરી, પસવાદળ ગામના તલાટી પુષ્પાબેન, આટલી બધી ગ્રામ પંચાયતના તલાટીઓ ચાલુ દિવસે પોતાના અંગત કામ માટે પંચાયતમાં હાજર જોવા ન મળ્યા હતા. અને નાંદોત્રા તથા નાનોસરાના તલાટી ફલજીભાઈ ચૌધરી અને માનપુરા ધારેવાડા અને તેનીવાડા ગામના તલાટી હિતેશભાઈ ચૌધરી પંચાયતમાં હાજર મળ્યા હતા. પરંતુ આવા બે જવાબદાર તલાટીઓ પર તાલુકા વિકાસ અધિકારી કાયદેસર કાર્યવાહી કરે તો જ આવા તલાટીઓ સમયસર પંચાયત હાજર રહે અને ગ્રામ પંચાયતના અરજદારોનું કામ થઈ શકે. આ બાબતે ઘણા તલાટીઓના ટેલિફોનિક વાત કરતા ઘણા તલાટીઓ ફોન ઉઠાવ્યા ન હતા અને અમુક તલાટીઓએ બહાર હોય તેવું જણાવ્યું હતું. અમુક તલાટીઓના ફોન બંધ પણ આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી ચાલુ દિવસોમાં પંચાયતોની ઓચિંતી મુલાકાત લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શું આવા બે જવાબદાર તલાટીઓ પર તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરશે કે પછી ગોદડે ગોટી વાળી દેશે? રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ.